ચંદ્રકાંત બક્ષીની કલમે રાજપૂત. રાજપૂતોના કિલ્લા પરથી રાત્રે આગની લપટો અને ધુમાડા દેખાતા. ત્યાં ઘેરો નાખીને પડેલી મુઘલ સેનાઓમાં નાસભાગ થઈ જતી, કારણ કે સૂર્યોદયની સાથે અફેણ પીને આખા શરીર પર હળદર ચોળીને કેસરી કપડાં પહેરીને લાલધૂમ આંખોવાળા ખૂંખાર રાજપૂતો કિલ્લાના દરવાજા ખોલી હર હર મહાદેવની ગર્જના સાથે મુઘલ છાવણીઓ પર ત્રાટકતા અને એમની બહેન બેટીઓ પત્નીઓ પોતાની અસ્મિતાની લાજ રાખવા જોહર કરી બળી મળતી. કેસરિયા કરવા નીકળેલા રાજપૂતો ફરીથી ઘર પ્રવેશ કરે એવો કોઈ નિયમ નહોતો. માઇલો સુધી મુઘલ સૈનિકો જીવ લઈને ભાગતા, કારણ કે એમને જીવવું હતું અને રાજપૂતોને મરવું હતું. રાજપૂતોના આ ભયંકર વીરત્વને કારણે રાજસ્થાને 80 વર્ષોમાં અડધા વિશ્વ પર ફેલાઈ ગયેલા ઇસ્લામિક સત્તાને 500 વર્ષ સુધી ભારતની ધરતી પર આવતા રોકી. ધન્ય છે આવા વીર રાજપૂતોને અને ધન્ય છે એને ઓળખનાર ચંદ્રકાંત બક્ષીને.